મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ પ્રાર્થના સભા એક દિવસના રાજ્યવ્યાપી શોકને કારણે સરકારી ઇમારતો ઉપર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઉદઘાટન અને ખાતમુહૂર્ત સહિતના તમામ કાર્યક્રમો મોકૂફ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયો વ્યાપક સર્વે

પૂન ગામને પ્રતિ એકરે રૂપિયા એક પોઈન્ટ સડસઠ કરોડનો આર્બિટ્રેશન એવોર્ડ કરાયો જારી પૂન ગામના ખેડૂતોને એકસો બેતાલીસની જગ્યાએ છસો ચાલીસ પ્રતિ ચોરસ મીટરનો એવોર્ડ આપતા છવાયો ખુશીનો માહોલ ખેડૂતોએ સરકારનો માન્યો આભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકમાં આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ ઇન્વેસ્ટ કર્ણાટક બે હજાર બાવીસના ઉદઘાટન પ્રસંગે કર્યું વર્ચ્યુઅલ સંબોધન દેશ વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ સહિતના હિતધારકો ભાગ લઈ રહ્યા હોવાને કારણે કર્ણાટકમાં રોજગારીના અવસરો વધશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભૂમિ વિહીન જરૂરિયાતમંદ લોકો માટે યથાસ્થાન ઝૂંપડી પુનર્વસન યોજના અંતર્ગત ત્રણ હજાર ચોવીસ નવનિર્મિત ફ્લેટનું કરશે ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નાગાલેન્ડ સિક્કિમ અને મિઝોરમના પાંચ નવેમ્બર સુધીના પ્રવાસે પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસ દરમિયાન તેઓ શિક્ષણ માળખાગત સુવિધાઓ સહિતની પરિયોજનાઓનું કરશે ઉદઘાટન અને ભૂમિપૂજન હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં તમામ રાજકીય પક્ષોએ પ્રચારમાં લગાવ્યું એડી ચોટીનું જોર કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે બીજા દિવસે નાદોન અને હમીરપુર વિધાનસભા વિસ્તારમાં યોજી રેલી ભાજપ દ્વારા કરાયેલા વિકાસ કાર્યોને વર્ણાવ્યા આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રચાર રેલીનો દોર ઈડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ગેરકાયદે ખનન મામલે મોકલ્યું સમન્સ પૂછપરછ માટે આવતીકાલે ઈડી કાર્યાલયમાં હાજર થવા માટે આપ્યું સમન્સ રાજ્યના પોલીસ વડાને સલામતીની વિશેષ વ્યવસ્થા કરવા માટે લખ્યો પત્ર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સલામતી દળોને મળી મોટી સફળતા લશ્કરે તોયબાનો કમાન્ડર કુખિયાત મુખ્તાર ભટ્ટ ઠાર સલામતી દળોની ટુકડી પર હુમલાનું ષડયંત્ર નિષ્ફળ અનંતપુરામાં થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર